आती काले रापर तालुका पंचायत प्रमुख हमीरजी सोढ़ा, उपप्रमुख कांजीभाई गोहिल सहित होदेदारों की मुदत पूरी थी रही है, तरह आज रापर तालुका पंचायत मेटे मेन्डेट लई आल प्रभारी भरतभाई शाह और मावजी भाई गोस्वामी द्वारा रापर भाजप कार्यालय खाते मेन्डेट रजू कर मुजब रापर तालुका पंचायत होदेदारों तरीके प्रमुख केशरबेन घेलाभाई बगड़ा, उपप्रमुख भावेश वाविया, कारोबारी चेरमेन जयदीप सिंह जाडेजा, शासक पक्ष नेता मोहनभाई બારણની જાહેરાત કરવામાં આવી હતી. આજે રાપર તાલુકા વિકાસ અધિકારી કે વી મોઢેરા તથા વિસ્તરણ અધિકારી કે એમ ડામોરની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે કેશરબેન ઘેલાભાઈ બગડા, ઉપપ્રમુખ ભાવેશ વાવિયાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. અન્ય કોઈએ ફોર્મ ભર્યા ના હોવાથી લગભગ આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન અને શાસક પક્ષ નેતાની વરણી બિનહરીફ સર્વાનુમતે થશે. રાપર તાલુકા પંચાયતમાં 24માંથી 21 ભાજપની છે, જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આજે યોજાયેલ ભાજપ કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાંજીભાઈ ગોહિલ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલરભાઈ રાજગોર, વિનુભાઈ થાનકી, ઉમેશ સોની, પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાંજીભાઈ ગોહિલ, પ્રદીપસિંહ સોઢા, કિશોર માહેશ્વરી, રામજીભાઈ ચાવડા, દશરથસિંહ વાઘેલા, રામજીભાઈ સોલંકી, દેવુભા વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, કરશનભાઈ મંજેરી, હઠુભા સોઢા, કૌશિક બગડા, લાલજી કારોત્રા, ભીખુભા સોઢા, કાંજીભાઈ પટેલ, અરવિંદસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદેદારોએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેની હાલની ટીમ જે રીતે કામગીરી કરી રહી છે તે મુજબ કામગીરી કરશે એવી ઉપસ્થિત લોકોને અભિવાદન કરતા જણાવ્યું. આવતીકાલે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે ઔપચારિક રીતે હોદેદારોની નિમણૂક થશે. આમ આજે રાપર તાલુકા પંચાયત કચેરીના નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી. અત્યારે સર્વસંમતિથી રાપર તાલુકા પંચાયતના હોદેદારોની વરણી થઈ છે. ભારત માતાની જય ઘોષ કરી અને અમે રાપર તાલુકાના તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયત જઈ અને ફોર્મ ભરશું અને અમારા આ નવની ચારે ચાર હોદેદારો રાપર તાલુકાના વિકાસમાં સતત 2.5 વર્ષ મહેનત કરી અને રાપર તાલુકાની પ્રજાજનને ખૂબ સંતોષ મળશે એની જરૂર અમે રાપર તાલુકાની પ્રજાને વિશ્વાસ અપાવ્યો.